માતાજી નું બીજું નામ છે પ્રેમ, ભગવાન નું બીજું નામ છે પ્રેમ। જ્યાં પ્રેમ હશે ત્યાં ઈશ્વર હશે, પ્રેમ નહીં હોય ત્યાં ઈશ્વર નહીં હોય, ત્યાં ભગવતી નહીં હોય। ભલામણ આ પ્રેમ નથી। પછી પતિ પત્ની નો પ્રેમ હોય, સાસુ વહુ નો પ્રેમ હોય, ભાઈ બહેન નો પ્રેમ હોય, કોઈ પણ પ્રેમ હોય, સાસુ વહુ ના પ્રેમ માં તો કેવું જ ન પડે સાહેબ। તમે જુઓ આ સિરિયલ બની, સિરિયલ એ હાહુ વહુ ની બહુ આલી, તુમ ભી કપી સાસ થે ને મેં ભી કપી સાસ થી, એવું બધું હાહુ વહુ ની સિરિયલ આલી, હાહરા જમાઈ ની નો આલી। એ ભાઈ આલી જ નહીં, શું કામ નો આલી? કારણ કે હાહરા ને જમાઈ માં પ્રેમ હોય, જમાઈ હોય ને હાહરાને બહુ ચાહતો હોય, અને હાહરા હોય જમાઈને બહુ ચાહતા હોય। હાહુ વહુ ની સિરિયલ બહુ આલી, કારણ કે અહીંયા ભળતું જ નથી। અને એ પછી એકતા કપૂર બનાવે, જેનું નામ એકતા, સિરિયલમાં જોવો તો એકતા હસોડી દે, નકરા બધા ડાક બધા બોલો। અને એ આ બહેનોમાં આવ્યું પાછું, બોલો હું હાહુ વહુ ના કહી જાય। અમુક અમુક તો હાહુ વહુ બાજતી હોય તો આપણને એમ થાય કે હવે 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 રામરાજ નહીં આવે। એ ભાઈ હવે નહીં આવે રામરાજ, હાથ લાંબા કરી કરીને એ તું આવીને કેટલા હાથ લાંબા કરે અને એવા સપાટા કરે, તમને કહું જુવાની નું બળ ગઢપણમાં કાઢ નાખે। ઘરની પથારી ફેરવી દીધી અને મારો છોકરો તો હાવ હું કોણ જાણે પાઈ દીધું છે, તને ભાળે તને ભાળે છે, મારો તો રહેવા જ નથી દીધો। ઓવે કઈ ઓછા ઉતરેવાનો, એ મારા બાપા એ તમારા ઉભા વાહડા ને દીધી ને પાડ માનો પાડ મારા બાપાનો, નકર મારા માગા તો આમ દૂર દૂર થી આવતા હતા। ડોશી માં કે તે દૂર દૂર થી આવે ને, પાસે રહેતા હોય તો ઓળખતા હોય બધાય, મારી માતાઓ બહેનો હું કાયમ કહું છું, અને યુટ્યુબમાં મારો આ વિડીયો ફરે છે જોજો ક્યારેક, જિંદગીમાં જીવન સારું જીવવા માટે અમુક સમય આવે ને એટલે હાહુમાં એ બધું છોડી દેવું, બધું છોડી દેવું, અને વહુને કુશી કુશી એટલે સાવી, સાવીનો જોડો પકડાઈ દેવાનો, આપણે માળા પકડી લેવાની। અને બીજું જિંદગી હારી જીવવા માટે હાહુમાં એ સાંભળો, હાહુમાં એ વહુ હામાં આખાદીમાં ત્રણ વાર દાંત કાઢવા, આખાદીમાં ત્રણ વાર આમ કરી લેવાય, વાંધો હું ભાઈ બેનો દાંત ન હોય તો કરાય, વાંધો ભાઈ કઈ। અને જિંદગી જીવવાનો હું તમને કહું લેરખો આવી જાય, અને પછી તમને જો શીરો હલાવીને ખવડાવે, વહુ ત્રણ વાર દાંત કાઢો શીરો મળે તમને વાંધો હું, વહુ શીરો હલાવીને ખવડાવે કે મારા માં બહુ હારા હાહુમાં, અને વહુ એ ત્રણ વાર હાહુ આમાં દાંત કાઢવા, એ કટકીનો માલ તમને આપે, આનંદ થી જીવો, જીવવાનો લેરખો આવશે। પણ અમુક અમુક ઝઘડા ક્યાં થાય ખબર, કિશન સાહેબ આ બ્યુટી પાર્લર આવ્યા પછી, હા બ્યુટી પાર્લર આવ્યા પછી ઝઘડા થાય અમારે, એક જણી એના હાહુન કે આ મુંજાને ઘડીક રાખો હું હમણાં આવું છું, હવે આ ભારત દેશનું હમણાં તમે જોજો 2 કલાકનું, પણ હાહુ મને કીધું નહીં હું બ્યુટી પાર્લરમાં જાઉં છું, એટલે હાહુ કે સારું બાપા જલ્દી ભાઈ આવજો હો, પછી આસે કજાડો તી ગઈ ગયા, તે વો તમને કહું 2 કલાકે આ 3-3.5 કલાકે આવ્યા, સીધા વાળ હરણની શિંગડી જેવા નેણ, હાથમાં મહેંદી, અને બ્યુટી પાર્લરમાં હું તમને કહું અપસરા થઈને આવ્યો,
અપિસરા એટલે ઓલી પેન્સિલ નહીં હો, અપિસરા થઈને આવી તમને હાહુમાં ખીજાણા એ ઘડીક નું કઈ તું ક્યાં ટોસાણી હતી ઓલી કે બા હું ગઈ હતી બ્યુટી પાર્લર. અરે બ્યુટી પાર્લર ને મૂકીને પડકે આ મુઈનો 1.5 કલાક થી શી કર્યો છે સીમા હમજો છો ને બાપા. એને હમો નમો કરો. હમો નમો આપણી કાઠિયાવાડી ભાષા છો, આમાં કેટલા ને ખબર છે હમા નમામાં. હા એ હમો નમો સી કર્યો હોય ને પછી એને કમ્પ્લીટ કરવાનો, એને હમો નમો કે આપણા ગઈડિયા બિચારા ડોશી માં કેતા વહુ બેટા અને હમો નમો કરો. તે ઓલી વહુ કે માં હું હમો નમો નહીં કરું. તે કોણ કરશે? હું નહીં કરું, તમે કરી નાખો. અરે હું કરતી હતી હમો નમો, ડબલું લઈને 1-2 કલાક થી ડોહું વાહે રખડું છું, હાથમાં જ નહીં આવતો. અને એક વાર ફેંકડો માન સટકીને વયો ગયો. અને કે તમે નહીં માર મમ્મી, હવે મમ્મી બ્યુટી પાર્લર માં ક્યાંથી કાઢવી બાપા? મમ્મી હવે આવી સત કરી નાખ હમો નમો. કે બા હું નહીં કરું. હું કોણ વાંધો છે, હાથમાં મહેંદી મૂકીશ. એમાં હા હુવો બે બાજુ હાકી ગયો, બની ગયેલું હા હુવો બે એવી બાજી ને તે મુઈન્યું મારું દીકરું એવું કઝાડું ને ગલુડિયા ને પૂછડા બાંધીને બધાડે એવું. હા અમુક છોકરા એવા હોય ગલુડિયા ને પૂછડા બાંધીને બધાડે, અને પાછું ઘરે વયું જાય પૂછડા તો છોડતો જા. એવા કઝાડા તે મુઈન્યું તમને કહું, એ દિગંબર અવસ્થામાં ઉભી બધારે ચડ્યું પકડી તો નાખ હું હમો નમો કઈ નાખું. પછી મુન્યાન ગોતે મુન્યું ચડે ને બપોર નો 1 વાગ્યો તમને કહું ધોમ તેડીકો આમ જાહેર ની આમ મુઠી ઘા કરો ને ધડ 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 ધાણી ફૂટી જાય એવી હરણ ના ખોપરા ફાડી નાખે એવો તડકો બપોર નો. તો એ મુંજો જોડે ગોથવા નીકળ્યા હા હુઓ બે, તે બજારે નીકળ્યા તે ભાંગીમાં હામા મળ્યા. કઉ છું હા હુ હવે લાફડાક ફાફડાક લાફડાક ફાફડાક આ ધોમ તડકા ના ક્યાં નીકળ્યા અને કોને ગોતો છો? અરે બાપા મુંજો 1-2 કલાક થી શી કર્યો છે અમે હા હુઓ બાંધવામાં રહ્યું તો એ ઉભી બધાને થયો, હજુ હમો નમો કરવાનું બાકી છે. તો એ ભાંગીમાં કીધું અરર આખા રોક્ષ ના પ્રાણ આયા છે સાંભળજો, અરર હમો નમો કરવાનું બાકી છે. એ તો એ કે કલાક થી અમારા સોફામાં રમે છે. હવે મોઈન્યા હમો નમો નેસ કરવો ને મારો સોફો હમો નમો કરો. એ આવા બ્યુટી પાર્લર ને તડકે મૂકો મારો બાપ, છોકરાને હાસવજો સંસ્કાર હારા આપજો નકર ભોગવવાની તૈયારી રાખજો. અજ્ઞાન સાથે ગમે તે આપતો જાઉં છું, આમાં લેવા જેવું ઘણું છે. છોકરાને બાજુમાં બેહાડીને સંસ્કાર આપો, અટણ કોઈ પણ ટાઈમ જ નથી ભાઈ. ભાઈ બ્યુટી પાર્લરમાં નવરિયું નથી થઈ ગયું અને ભાઈ છે એ બિઝનેસમાંથી ધંધામાંથી મોબાઈલમાંથી નવરા નથી થતા. સારી રામાયણની વાતો ઉપર આવો, ગીતાજીના 2-5 શ્લોક શીખવાડો છોકરાને. કોઈ પણ ટાઈમ છે આ ભોગવવાનું. તમારો દીકરો તમારી દીકરી હું ફોનમાં વાતું કરે કોની અરે વાતું કરે. મને એક ભાઈ પૂછતા હતા મન કે મારે હગાઈ કરવી છે ને તો જન્મ કુંડળી મેળવવી છે. મેં જન્મ કુંડળી નથી મેળવવી, હવે એ જમાનો વયો ગયો. મોબાઈલમાં મેસેજ મેળવ્યો, હા એના મોબાઈલના મેસેજ ને તારા મેસેજ સરખા હોય ને તો હગાઈ થાય, નકર મેસેજ વાંચો ને ત્યાં જ ખબર પડી જાય તમે કયો નંગ ક્યાં ફરે છે અને કયો નંગ કોને ફેરવે છે. હા હકીકત કહું,
આ બહુ જીવનમાં લેવા જેવું છે.